જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભાવિક ભક્તજનો, અમારી જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અમે અમારી ચેનલ પર આપને વિવિધ વ્રત અને સાધુ સંતોની અમર કથાઓની માહિતી આપતા આવ્યા છીએ. આજે આપણે સાંભળીશું માં ચામુંડનો ઊંચા કોટડા ધામનો ઇતિહાસ. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં સાગર કિનારે આ ગામ આવેલું છે. તેની નજીક એક સુંદર ટેકરી છે. તેના પર ગઢ કોટડા તરીકે પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું એક મંદિર છે અને તેનો અનેરો ઇતિહાસ છે. વર્ષો પહેલાંની આ વાત છે. મારવાડમાં જસાજી ભીલ અને તેના પત્ની વાલબાઈ માં ચામુંડાની વર્ષોથી પૂજા અને ભક્તિ કરતા હતા. માં ચામુંડા તેના કુળદેવી હતા. તેની આરાધના ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ માં જસાજી ભીલ સાથે વેણે વાતો કરતા. આમ સમય વીતતો ગયો. એક વર્ષે મારવાડની ધરતી પર 3 વર્ષ સુધી કપરો દુષ્કાળ પડ્યો. ત્યારે ભીલને પોતાના માલઢોરની ચિંતા થવા લાગી અને તે માતાને વિનવવા લાગ્યો કે હે માં ભગવતી, આ કપરા દુકાળમાં મારા અબોલ ઢોરનું મારે શું કરવું? પ્રાર્થના સાંભળતા જ માતો જસાજી ભીલને કાઠિયાવાડની ધરતી પર દરિયા બાજુ જવાનો સંકેત આપ્યો. માની આજ્ઞા લઈ જસાજી ભીલ અને તેના પત્ની વાલબાઈ તો ઢોર ઢાંકરને લઈ ત્યાંથી હાલી નીકળ્યા. ગાડા હાલતા હાલતા કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર ગઢ કોટડા પહોંચે છે. સાંજ પડવા આવે છે અને પતિ પત્ની માનું સ્મરણ કરે છે અને ત્યાં તો માં હાજરા હજુર માં ચામુંડા પ્રગટ થાય છે અને કહે છે કે બેટા જસા, આલે આ મારું ખાંડિયું ત્રિશુલ અને અહીં ખોડીને મારી સ્થાપના કર અને મારે તો અહીં જ વાસ કરવો છે. માતાજીની આજ્ઞા લઈ જસાજી ભીલે ગઢ કોટડામાં માં ચામુંડમાનું સ્થાપન કર્યું અને તેની પૂજા અર્ચના કરવા લાગ્યા. જસાજી ભીલને એક વાતનું દુઃખ હતું, તેને કોઈ સંતાન હતું નહીં. એટલે માં તો તેની ભક્તિથી પ્રસન્ન થઈ તેને પુત્ર થશે તેવા આશીર્વાદ પણ આપ્યા. સમય વીતતા જ પુત્રના જન્મ પહેલાં જ જસાજી ભીલનું મૃત્યુ થયું. હવે વાલબાઈ એકલા થઈ ગયા એટલે ગામના આહીર હમીરભાઈ વાલબાઈને પોતાના બેન માની તેના ઘેર લઈ આવ્યા. થોડા સમય પછી તેને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું નામ પણ માના આશીર્વાદથી કાળિયો ભીલ રાખવામાં આવ્યું. પુત્રના જન્મ પછી પણ વાલબાઈનું મૃત્યુ થયું. હવે હમીર આહીર કાળિયાનો ઉછેર કરે છે. રાત્રે જ્યારે કાળિયો રડે ત્યારે માં ચામુંડા સાક્ષાત આવીને કાળિયાને હાલરડા ગાય અને સુવડાવે છે. આમ સમય વીતતા કાળિયો મોટો થવા લાગ્યો. હમીર આહીરને તે મામા કહેવા લાગ્યો. તે કહે છે કે મામા, આ ઢોરને લઈ હું ચરાવા જાઉં. એટલું કહી કાળિયો ઢોર ચરાવા જાય છે. માં ચામુંડા તો તેની રક્ષા કરે છે અને વેણે વાતું કરે છે. એક વખતની વાત છે કે આહીરની દીકરી અમરબાઈ અને કાળિયો રમતા રમતા આગળ નીકળી ગયા અને એક ભગરી ભેંસ નદીના પાણીમાં ઉતરી ગઈ. હવે કાળિયો આવીને જુએ છે તો ભેંસ તો પાણીમાં ડૂબે છે. ઘણી મહેનત કરી પણ ભેંસને તે બહાર ન કાઢી શક્યો. કાળિયો વિચાર કરે છે કે હું પાણીમાં જઈને ભેંસને બહાર કાઢી લઉં. આમ વિચાર કરી કાળિયો પાણીમાં ઉતરે છે અને પાણીમાં ડૂબવા લાગે છે. ત્યારે માં ચામુંડાને તે યાદ કરે છે કે હે માં ચામુંડા, મને બચાવો, મને બચાવો. ત્યાં તો અવાજ સાંભળી માં ચામુંડા ડોસીનું સ્વરૂપ લઈ તેને બચાવવા માટે આવે છે અને કાળિયાને પાણીમાંથી બહાર કાઢે છે. ત્યારે કાળિયો કહે છે કે હે માવડી, મારી ભેંસ પાણીમાં છે, તે બહાર આવતી નથી. પણ ત્યાં તો માં સાદ પાડે છે કે ભેંસ પાણીની બહાર આવે છે. એટલે કાળિયો કહે છે કે હે માં, તમે કોણ છો? તમને ઘણી વાર મેં મારા માલ ઢોરને ચારતા જોયા છે. આમ જો બેટા, તું મને ઓળખી ન શક્યો. હું ગઢ કોટડાની ચામુંડા છું. તારા રખોપા કરવા માટે તો તારી આસપાસ ફરું છું. કાળિયો કહે છે કે હે માં, મને પાણીની ખૂબ જ બીક લાગે છે, પણ મારે તો દરિયા પર રાજ કરવું છે. ત્યારે માં હસતા હસતા કહે છે, આલે બેટા, આ મારી પછેડી લે અને તેનો દરિયા પર ઘા કરજે અને તેના પર તું પડજે, એટલે આ પછેડી દરિયા પર તરશે, એટલે તારે જ્યાં જવું હોય ત્યાં તને તે લઈ જશે. ભલે માળી ભલે, એમ કહી કાળિયો ચાલ્યો ગયો. આમ સમય વીતતા તો કાળિયો ભીલ જુવાન થયો અને તેને વહાણ લૂંટવાનું મન થયું. એટલે તે માં ચામુંડાને પ્રાર્થના કરે છે કે હે માં, મારે આ ફિરંગીઓના જહાજને લૂંટવા છે.
તો તું મને મદદ કર, માં કહે તો સાંભળ કાઢ્યા, તું વહાણ લૂંટે તો ભલે લૂંટે, પણ તું એક વાત યાદ રાખજે કે તારે અધર્મીઓનું વહાણ જ લૂંટવાનું છે, કોઈ ધર્મીનું વહાણ લૂંટીશ નહીં, જો ધર્મીનું વહાણ લૂંટીશ તો તારી ખેર નથી, અને મારી રજા વગર તું ક્યારેય દરિયામાં ન જતો, ભલે માળી ભલે, એમ કહી કાળિયાએ તો પછેડી નાખી અને દરિયામાં તેના પર પોતે ઠેકડો મારીને ઊભો રહ્યો. આમ કરતાં કરતાં માની રજા લઈ કાળિયાએ ઘણા બધા વાહણોને લૂંટ્યા છે અને લૂંટેલો માલ બધો એક કોઠીમાં રાખે છે. હવે એકવાર દરિયામાં વહાણ લૂંટવા માટે કાળિયો માની રજા માગે છે ત્યારે માં તેને ના પાડે છે, ત્યારે કાળિયો ભીલ માનતો નથી, ના પાડવા છતાં પણ દરિયામાં કૂદી પડે છે અને વહાણ લૂંટવા જાય છે. ત્યારે ફિરંગીના હાથમાં તે પકડાઈ જાય છે અને તેને તે જેલમાં પૂરી દે છે, અને જેલમાં કાળિયો ભીલ માનું સ્મરણ કરે છે અને માને યાદ કરે છે કે હે મારા કુળની દેવી માં ચામુંડા, જો મેં તમારી વાત માની નથી, આ મારી ભૂલ થઈ છે, માં મને માફ કરો. માં તેની વાત માની તેને માફ કરે છે અને ફિરંગીઓની કેદમાંથી તેને છોડાવે છે. ત્યારથી કાળિયો વહાણ લૂંટવાનું બંધ કરે છે અને ઊંચા કોટડામાં આવે છે. માએ કીધેલું કે તું સાદ કરીશ ત્યાં તો હું તરત જ આવીશ, પણ અહંકારી કાળિયો અહંકારમાં ને અહંકારમાં આવી વારંવાર કેટલી ભૂલો કરે છે. આમ કરતાં કરતાં ચૈત્ર માસના નોરતા આવે છે ત્યારે કાળિયો માના નિવેદ લેવા માટે મહુવા જવા તૈયાર થાય છે. ત્યારે અમરબાઈ કહે છે કે આ લ્યો તમારું ભાતું, માના નિવેદ લઈ આવી માની પૂજા ભક્તિ કરો, માને તો તમે માનતા જ નથી, સાવ ભૂલી ગયા છો. ત્યાં તો અભિમાનમાં કાળિયો કહે છે કે જા જા, મારે કોઈ પૂજા ભક્તિ કરવી નથી, હું કોણ કાળિયો ભીલ, એક સાથ પાડું એટલે માં ચામુંડા દોડતી આવે છે, મારા જેવું તો કોઈ આ ગામમાં નથી. આવા અભિમાની બોલ બોલતો કાળિયો ગાડું લઈ નીકળે છે. મહુવા પહોંચી માના નિવેદ લઈ પાછો કોટડા આવવા હાલતો થાય છે. હવે માં ચામુંડાને થયું કે લાવને આ અભિમાની કાળિયાની પરીક્ષા કરું. આવું વિચારી માં ચામુંડા ડોસીનું રૂપ ધારણ કરીને કાળિયાના રસ્તામાં ઊભા રહે છે, ગાડું ઊભું રખાવે છે અને કહે છે કે અરે દીકરા, મારે કોટડામાં માં ચામુંડાના દર્શને જવું છે, હું હાલી શકતી નથી અને થાકી ગઈ છું, તો મને તારા ગાડામાં બેસાડને. માં આમ કહે છે ત્યાં કાળિયો કહે છે કે ઓ જા જા ડોસી, મારા ગાડામાં તો માના નિવેદ છે, તને બેસાડું તો માના નિવેદ અભડાય. આમ અપમાન ભર્યા વેણ કહી કાળિયો તો ગાડું આગળ ચલાવતો જાય છે. માં હવે 16 વર્ષની સુંદરીનું રૂપ ધારણ કરી કાળિયાના રસ્તામાં ઊભા છે. તે કહે છે કે અરે ગાડાવાળા, મારે કોટડા જવું છે, તો તારા ગાડામાં જગ્યા હોય તો મને બેસાડ. આ સાંભળી કાળિયાએ તો તરત જ ગાડું ઊભું રાખ્યું અને કહે છે કે હા, તમારા જેવા સુંદરી માટે તો મારા ગાડામાં જગ્યા હોય જ ને. આમ કહી સુંદરીને ગાડામાં બેસાડે છે. ગાડું ધીમે ધીમે હાલતું થયું. કાળિયાનું મન સુંદરીને જોઈને મેલું થયું અને વાતો કરતાં કરતાં હાથ પકડવા જાય છે ત્યાં તો વીજળીનો કડાકો થયો અને માં ચામુંડા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ત્રિશુલ લઈને ઊભા રહ્યા. ક્રોધમાં આવી માએ કાળિયાને ગાડામાંથી નીચે ફેંકી દીધો અને કહે છે કે હટ સાલા અભિમાની કાળિયા, તે મને ન ઓળખી, નાનપણમાં મેં તને હાલરડા ગાયને મોટો કર્યો છે અને તે મારો છેડો ચાલ્યો, તારા બાપની અતૂટ ભક્તિને કારણે જ તારી બધી ભૂલોને મેં માફ કરી છે, પણ હવે હું માફ નહીં કરું. આમ માતાજીના ક્રોધમાં કાળિયાનું બધું જ અભિમાન અને બળ બળીને રાખ થઈ ગયું. નૂર વગરનો કાળિયો શરીરે લકવાથી પીડાવા લાગ્યો. કહે છે કે હે માં, મને માફ કરો, માફ કરો, હું અભિમાનમાં તમને ઓળખી ન શક્યો. ત્યારે માં બોલ્યા કે તું તો હવે નહીં રહે, પણ તારું નામ અમર રહેશે, ઊંચા કોટડામાં કાળિયા ભીલની માં ચામુંડા કહેવાશે. પછી ગાડું તો એની રીતે કોટડા પહોંચી ગયું અને કાળિયો જેમ તેમ રખડતો ભટકતો કોટડામાં આવે છે, પણ તે વધારે જીવી ન શક્યો અને ત્યાં જ મૃત્યુ પામ્યો. માના વચન પ્રમાણે આજે ઊંચા કોટડાવાળી કાળિયા ભીલની માં ચામુંડા કહેવાય છે. અહીં ચૈત્ર માસમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તજનો માના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવે છે અને લાપસીના પ્રસાદની માનતા પૂરી કરે છે. આજે પણ ગઢ કોટડાનું નામ અને તેની પ્રસિદ્ધિ એટલી બધી વધી છે કે કોઈને પણ કાંઈ પણ
મુશ્કેલી આવતી નથી, ત્યાં રહેવા જમવાની પણ સુવિધા છે. આજુબાજુના ગામમાંથી માના ભાવિક ભક્તજનો અને સેવકો સેવા કરવા માટે આવે છે અને વિનામૂલ્યે માતાજીની સેવા કરે છે. તો માં બધાની મનોકામના પૂર્ણ કરે તેવા ભાવ સાથે તો બોલો ઊંચા કોટડાવાળા માં ચામુંડા માતાની જય.